वेलकम प्रियजनों, स्वागत छे तमारो द लाइट ऑफ जीसस क्राइस्ट चैनल। तमे जोई रहा छो अने जुओ अने आशीर्वाद पामो। द लाइट, लाइट एटले के अजवारू, अजवारू जे आप घर में लाइट सरगावे छे ते द लाइट ऑफ जीसस क्राइस्ट ये चैनल तमे जुओ अने बीजाने पण जणावो अने आत्मिकतामां आगळ वधता जाओ। परमेश्वरना वचनथी भरपूर थाओ, प्रभुनो पवित्र आत्मा तमने मदद करो। आओ प्रार्थना करिए। स्वर्गीय अमारा जीवनना स्वामी, फरी एकवार तमारा दीकरा ईसु मसीहना नाममां अमे तमारी सान्ये तमारा कृपाना सिंहासननी पासे आवे छे। प्रेमार ईश्वर, प्रार्थनानो उत्तर आपनार मारा प्रभु, तारा पसंद करेला लोको राते दिवसे प्रार्थना करे छे अने प्रार्थनामां कोई रुकावट होय या आकाशी स्थानोमां कोई दुष्टना लश्करो होय या विश्वास करना लोकोनी प्रार्थनामां रुकावट होय तो एने ईसुना नाम ने तोड़ी ने नष्ट करी दऊं छूं। अने आकाशनो द्वार ईसुना नाममां खुली जाय अने विश्वास करना लोकोनी प्रार्थनानो कोई पण अटकाव के कोई पण रुकावट नहीं थाय मारी प्रार्थना छे। राजा समयमां तमारी जे महिमान अर्थे प्रार्थनानो उत्तर आपनार प्रभु तमारो आभार। तारा पवित्र आत्मा मदद करे ने आओ मित्र, पवित्र आत्मा साथे मळीने काम करीए। हालेलुया। तथा प्रभु हमारु उद्धार करता प्रार्थना येशु मारा प्रभु ना नाम मांगू छू, आमीन। तो विषय नु नाम छे प्रार्थना नो उत्तर आपनार प्रभु। आपरे बाइबल खोलिए, गीत शास्त्र 138 अने तीजी कलम हूँ तमारा माते वाँचू छू। मैं विनंती करी, शब्द जो मैं विनंती करी ते दिवसे ते मने उत्तर आप्यो अने आत्मा बर आपीने मने बरवान करियो। आ भजनकार दाऊद बापना घेता चढ़ावतो अने गोवाड़िया माथी प्रभुनी पासे आव्यो। गोवाड़ियानी कोई किंमत होती नथी, पर बापना घेता चढ़ावनार व्यक्ति भजनकार दाऊद જ્યારે પ્રભુ એની પસંદગી કરી ગોવાળિયામાંથી પ્રભુ એને બોલાવ્યો અને વિશ્વાસનો વીર બન્યો, જે ગોલિયાતની સાથે પણ મુકાબલો કર્યો અને ગોલિયાતને સંપૂર્ણ હરાવ્યો, દાઉદ વિશ્વાસનો વીર બન્યો। અને દાઉદનું ભજન ગીત શાસ્ત્ર 138 અને 3 માં આ પ્રમાણે કહે છે, મેં વિનંતી કરી। વિનંતી કોને? પરમેશ્વરને કરી, તેના દીકરા ઈસુ મસીહના નામે। મેં વિનંતી કરી તે જ દિવસે તે મને ઉત્તર આપ્યો। બીજો દિવસ પરમેશ્વર નહીં થવા દીધો, પરંતુ જે દિવસે પ્રાર્થના કરી તે જ દિવસે પરમેશ્વરે પ્રાર્થના વિનંતીનો ઉત્તર સ્વર્ગમાંથી ઉતરી આવ્યો। અને પછી દાઉદમાં કદાચ કમજોરી હોય, આત્મિક કમજોરી હોય, તો એ જો કમજોરીને દૂર કરીને શું કર્યો છે, અને આત્મા બળ આપીને મને બળવાન કર્યો। આત્મામાં દિવ્ય શક્તિ આપી, આત્મા બળ મળ્યું, અને આત્મા બળ મળ્યો અને આત્મા બળ આપીને પ્રભુએ દાઉદને બળવાન કર્યો। આમ તો યોહોશુઆ 1:8-9 પર એવું જ લખેલું છે, આ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં। નિયમશાસ્ત્ર એટલે પરમેશ્વરના વચન તારા મુખમાંથી જાય નહીં, પણ રાતે અને દિવસે તું એનું મનન કર। એમાં જે લખેલું છે તે તું કાળજીથી પારે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફટે પામશે। 9 કલમમાં લખેલું છે, તું બળવાન થા, હિંમતવાન થા, ભયભીત ન થા, ગભરાઈશ નહીં, તું જ્યાં કઈ જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે। જેમ યોશુઆની સાથે પરમેશ્વરે વાત કરી, હાલ વર્તમાન સમયમાં દેવ પોતાના વચનો દ્વારા મારી તમારી સાથે વાત કરે, અને જેમ ભજનકાર દાઉદ કહે છે, દેવે મારી વિનંતી તે જ દિવસે સ્વીકાર કરી, બીજા દિવસે નહીં તે જ દિવસે સ્વીકાર કરી અને આત્મા બળ આપીને મને બળવાન કર્યો। મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે બાઇબલ વાંચન કરીએ છીએ, પછી વચન લઈને વચન આધારિત પ્રાર્થના કરીએ છીએ, અને જો પવિત્ર આત્માની ભરપૂરી અન્ય ભાષાનું દાન મળ્યું છે તો અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ,
ત્યારે આપણી પ્રાર્થના વ્યર્થ જતી નથી, પરંતુ ડાઉટો સીધી વાતો કરે છે. એક જ દિવસમાં પ્રભુએ મને જવાબ આપી દીધો. આપણી પ્રાર્થનાનો જવાબ આપવાને માટે પ્રભુ તૈયાર છે, પરંતુ આત્મા બળ પ્રાપ્ત કરો અને બળવાન થાઓ. પવિત્ર આત્માની મદદ દ્વારા આગળ વધતા જાઓ. એ વિનંતી કરે અને વિનંતી કરી તો પરમેશ્વરે સાંભળ્યું અને આત્મા બળ દાઉદને મળ્યું, પરમેશ્વરે આપ્યું. અયુબનું પુસ્તક 12મો અધ્યાય તેની 4થી કલમ. અયુબનું પુસ્તક 12મો અધ્યાય તેની 4થી કલમ. જેણે દેવની પ્રાર્થના કરી અને જેને દેવે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાસી પાત્ર જેવો હું છું. પડોશીઓ હાસી પાત્ર ગણે છે તેના જેવો હું છું. અહીંયા અયુબનો ઉત્તર. અયુબ કંઈક કહી રહ્યો છે અને અયુબ એક નીતિમાન અને ઈમાનદારી ને સચ્ચાઈથી ચાલવા વાળો વ્યક્તિ. જેણે દેવની પ્રાર્થના કરી, શબ્દ શું છે? જેણે દેવની પ્રાર્થના કરી અને જેને દેવે ઉત્તર પણ આપ્યો. કેટલી અદ્ભુત બાબત! અયુબે પ્રાર્થના કરી, પ્રાર્થના કર્યા પછી પરમેશ્વરે એની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણા મનમાં કોઈ શંકા નહીં હોવી જોઈએ. પ્રાર્થના કર્યા પછી એનો જવાબ મળશે એવો દર વિશ્વાસ પણ આપણને હોવો જોઈએ. આપણા બોલેલા શબ્દ પર આપણે મનન પણ કરવું જોઈએ. જે હું બોલ્યો છું, જો બોલીશ અને એ મારી પ્રાર્થનાનો જવાબ મારો પ્રભુ મને આપશે. જેમ અહીં અયુબ કહે છે, જેણે દેવની પ્રાર્થના કરી અને જેને દેવે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાસી પાત્ર ગણે તેવો હું છું. જોયું, પ્રાર્થના મરી જાય, પ્રાર્થનાનો જવાબ મરી જાય, પણ એવા અડોશી પડોશી યા તો પ્રભુનો વિરોધ કરનારા લોકો, જે વ્યક્તિને પ્રાર્થનાનો જવાબ મળ્યો પર હાસી પાત્ર ગણે છે, એટલે બધું હસવામાં મશ્કરીમાં ઉડાવી મૂકે છે. જ્યારે તમે ઈમાનદારી અને સચ્ચાઈના માર્ગ પર ચાલો છો તો તમને 5 માણસ પણ સાથ નહીં આપે, પણ જે પાપમાં જીવન જીવે છે, હાસી પાત્ર કરે છે, મશ્કરી કરે છે, એને 50 માણસ સાથ આપશે. ત્યારે તમારે જાણી લેવાનું કે અમે પ્રાર્થના કરીએ છીએ અને સતાવણીમાંથી પસાર થઈએ છીએ, દેવ અમારી પ્રાર્થનાનો જવાબ આપે છે, પણ લોકો અમને ખોટી રીતે ચિતરી રહેલા છે. જ્યારે ખોટી રીતે ચિતરે ત્યારે તમારે જાણી લેવાનું કે અમે સહી દિશા પર છે, કેમ કે દેવ આપણી પ્રાર્થનાનો જવાબ આપી દે છે. અયુબે કહ્યું, ભજનકાર દાઉદે કહ્યું, દેવ તરફથી પ્રાર્થનાનો જવાબ મળે છે અને દેવ પ્રાર્થનાનો જવાબ તેના પસંદકાર લોકોને આપે છે. ન્યાયી સંપૂર્ણ માણસ છે, એ હાસી પાત્ર પણ છે. ન્યાયી સંપૂર્ણ માણસ છે પણ હાસી પાત્ર પણ છે. લોકો એની હસી મજાક કરશે, એની મશ્કરી કરશે, પરંતુ એ ન્યાયી છે. પરમેશ્વરની નજરમાં ન્યાયી છે. પરમેશ્વરે તેના પોતાના વચન દ્વારા ન્યાયી બનાવી છે, પરંતુ હાસી પાત્ર છે. ચિંતા કરશો નહીં, કેમ કે પરમેશ્વરની નજરમાં તમે હીરા માણેક જેવા છે અને પરમેશ્વર તમને હીરા માણેક જેવા અંદરથી જોઈ રહ્યો છે. ગીતશાસ્ત્ર 91મો અધ્યાય તેની 15મી કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક 91મો અધ્યાય તેની 15મી કલમ હું તમારા માટે વાંચું છું. આ તો સુરક્ષાની કવચનો અધ્યાય છે. ગીતશાસ્ત્રો 91 તો મારે તમારે કંઠસ્થ કરી લેવું જોઈએ, એને મોડે કરી લેવું જોઈએ. ગીતશાસ્ત્રો 91મો અધ્યાય આપણી સુરક્ષાની માટે છે, એને આપણે મોડે કરી લેવું જોઈએ. હું તમારા માટે કલમ વાંચું છું, 15. ગીતશાસ્ત્ર 91:15. લાંબા તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ.
લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. લાંબા આયુષ્યથી તૃપ્ત કરવાની બાબતો અને તારણ દેખાડવાની બાબતો અને સાથે સાથે મને અરજ કરશે. અરજ જે જે મંડળીની વાતો હોય કે વિશ્વાસીની વાતો હોય કે સેવકોની વાતો હોય કે પછી આપણા પોતાના ઘરની બાબતો હોય કે બાળકોની બાબતો હોય, કોઈ પણ બાબત સંબંધી પરમેશ્વરને અરજ કરો. અને બાઇબલ કહે છે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ. હું તેને ઉત્તર આપીશ. ભજનકાર દાઉદ બહુ સારી વાત કહી રહ્યો છે, હું તેને ઉત્તર આપીશ. ઘણા વર્ષોથી આપણે કદાચ પ્રાર્થના કરતા હોય પ્રિયો, બાઇબલમાં એવું લખેલું છે કે પાપીઓનો દેવ સાંભળતો નથી, અને બાઇબલમાં એવું પણ લખેલું છે લુક 18 અંદર કે અન્યાય ન્યાયાધીશ પ્રાર્થનાનો ઉત્તર નહીં મળે અને હકનું નહીં મળે માટેને રોકવાનો પ્રયત્ન કરે છે. પણ વિધવા યાની કે મંડળી નિરંતર પરમેશ્વરના વચનો બોલીને પ્રાર્થના કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે ઇબ્રાહિમે પણ પોતાના કુટુંબના બચાવને માટે મધ્યસ્થાની પ્રાર્થના કરી. સદોમ ગમોરાને પ્રભુ આગથી બારી નાખવાનો હતો, પણ તેમાં ન્યાયી લોકો લોટ, એની પત્ની, પરિવાર, કુટુંબ રહેતા હતા. એ ન્યાયી લોકોને બચાવવા માટે મધ્યસ્થાની પ્રાર્થના ઇબ્રાહિમે કરી, પરમેશ્વરે સાંભળ્યું. નવા કારણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ટાળનાર તરીકે માનવના રૂપમાં આવ્યા, એમણે પણ દેવની આગળ કાલાવાલા કર્યા, દેવનો ડર રાખ્યો, આંસુ સહિત પ્રાર્થના કરી. પરમેશ્વરે પ્રભુ યીશુની પ્રાર્થના સાંભળી. મારા પ્રિયજનો, મારી તમારી પ્રાર્થના કદી વ્યર્થ ગઈ નથી, જશે નહીં અને જવાની પણ નથી, એવો વિશ્વાસ આપણા જીવનની અંદર પણ હોવો જોઈએ. ફરી પાછું વાંચું છું, કલમ 15, તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. અને હું અને તમે પ્રાર્થના કરીએ છીએ એટલે ઉત્તરની તો આપણે રાહ જોઈએ છીએ. ઘણી વખત આપણે પ્રાર્થના કરીએ તરત જવાબ મળી જાય, કેટલીક વખત ધીરે ધીરે જવાબ મળે, કેટલીક વખત લાંબો સમય પણ નીકળી જાય. પરંતુ એવું તો નથી જ કે પરમેશ્વર પ્રાર્થના સાંભળતો નથી, એવું પણ નથી કે પરમેશ્વર પ્રાર્થનાનો ઉત્તર આપતો નથી. જરૂર જરૂર પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપ્યા વગર રહેતો નથી. તેથી બાઇબલ કહે છે તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ, ઉત્તર દઈશ, સંકટના સમયે તેની સાથે થઈશ. માણસના જીવનની અંદર એવું સંકટ આવી પડે, દુઃખ આવી પડે, એવા સંકટના ટાઈમની અંદર પ્રભુએ કહ્યું છે સંકટના સમયે તેની સાથે થઈશ. કદાચ જીવનમાં કોઈ સંકટ આવે તો સંકટના સમયની અંદર પ્રભુએ ભજનકાર દાઉદ દ્વારા વચન આપ્યું છે, સંકટના સમયે હું તેની સાથે થઈશ. તો એવું ક્યારે બને નહીં કે માણસના જીવનમાં સંકટ આવે અને પ્રભુ મદદગાર ના હોય. એના વચનના વાયદા પ્રમાણે, એને કહેલી વાતો પ્રમાણે જરૂર તેના પસંદકા લોકોની રક્ષા પણ થાય છે અને જવાબ પણ આપે છે. પછી લખેલું છે હું તેને છોડાવીને માન આપીશ. કદાચ આપણે કોઈ બંધનમાં ઘેરાયા હોય અને ત્યાંથી નીકળી શકાય એવી પરિસ્થિતિ ન હોય, પરંતુ પરીક્ષાની સાથે પ્રભુ છૂટકારાનો માર્ગ પણ રાખે છે અને પ્રભુ છોડાવે છે, સંકટમાંથી, મુસીબતમાંથી છોડાવે છે, બીમારીમાંથી, સમસ્યામાંથી પ્રભુ છોડાવે છે. જેમ ઇઝરાયેલી 6 લાખ પાયદળ પુરુષને મિશ્રના રાજા ફારુના હાથમાંથી છોડાવ્યા, મૂસાનો પરમેશ્વરે ઉપયોગ કર્યો એવોને છોડાવ્યા, મને તમને છોડાવવા વાળો યેસુ જીવતો છે, એ જરૂર છોડાવવા માટે હાજરા હજુર છે. આગળ યશાયાનું પુસ્તક તેનો 30મો અધ્યાય 19મી કલમ,
યશાયાનો પુસ્તક 30મો અધ્યાયની 19મી કલમ, યશાયા 30 અને 19મી કલમ હું તમારા માટે વાંચું છું. હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહીં, તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે, તે સાંભળતા જ તને ઉત્તર આપશે. આ યશાયા જે પ્રબોધક છે તે તારા પર દયા કરશે, સાંભળતા જ ઉત્તર આપશે. તારા પર દયા કરશે, સાંભળતા જ ઉત્તર આપશે. ફરી પાછો વાંચું છું. હે યરુશાલેમમાં સિયોન પર્વત, સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહીં. મંડળીને પ્રભુ કહે છે, મંડળીમાં કદાચ આંસુ પડતા હોય, મંડળી રડી રડીને પ્રાર્થના કરતી હોય, રડી રડીને પ્રાર્થના સંબંધી પરમેશ્વરને વિનંતી કરતી હોય, પ્રભુએ કહ્યું છે ફરી રડીશ નહીં, ફરી રડીશ નહીં. તારા પોકારનો અવાજ સાંભળીને, તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે, તારા પર દયા કરશે જ કરશે, તારા પર દયા કરશે જ કરશે, તે સાંભળતા જ તને ઉત્તર આપશે જ આપશે. એ ઉત્તર આપવા માટે પણ તૈયાર છે, સાંભળવા માટે પણ તૈયાર છે, અને આંખના આંસુને લૂછી નાખવા માટે પણ તૈયાર છે. કેમ કે તેને કહ્યું છે હું તેને તૃપ્ત કરીશ, તેને મારું તારણ દેખાડીશ. એ તારણનો પ્રભુ યેશુ આ સંસારમાં માનવ રૂપ ધારણ કરીને આવ્યો. એ તારણના પ્રભુએ મારી સંદેશમાં કહી દીધું, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, તેઓ દેવને જોશે. યશાયાએ પણ પ્રભુને જોયો, સાઉલ જે પાઉલમાં બદલાયો તેણે પણ જોયો, પાત્મસ બેટ પરથી યોહાને સ્વર્ગમાં લેવામાં આવ્યો તેણે પણ પ્રભુને જોયો, જોન દ્રવીને નાથ કન્યાકુમાર પ્રભુનો અભિષેક 505 વખત પ્રભુ ઈસુને જોયો, ડોક્ટર દીજી એસ દિનાકરન આંખ બંધ કરતા સ્વર્ગમાં પહોંચી જતા ભવ્ય દર્શન, સ્વર્ગ સુધી સીડી ઉભી કરી એના પર દેવના દૂતો ચડતા ઉતરતા અને પ્રભુને ઉપલી ટોચ પર ઉભેલો જોયો, સ્ટેફને પણ ઉપલી મેડી પર પ્રભુને ઉભેલો જોયો. મારે તમને જોવા માટે પ્રભુએ આપણી આત્મિક આંખ ખોલી છે કે આપણે તારનારને પ્રભુને જોઈ શકીએ, અને લખેલું છે તેને મારું તારણ દેખાડીશ. એ તારણો પ્રભુને આપણે જોઈ શક્યા છે, જો કે હમણાં તેને જોતો નથી અને જોયો નથી, છતાં પણ તમે તેના પર વિશ્વાસ કરો છો. બાઇબલ કહે છે તમને ધન્ય છે, સાથે તે દયા કરશે, તે મારું સાંભળશે અને સાંભળીને ઉત્તર આપશે જ આપશે જ, અને આંખના આંસુ પટે લૂછી નાખશે. એ આપણા પોકારનો અવાજ સાંભળીને જવાબ આપવાને માટે બિલકુલ રેડી છે, તૈયાર છે. બાઇબલ કહે છે યશાયા 65મો અધ્યાય તેની 24મી કલમ, યશાયાનું પુસ્તક 65મો અધ્યાય તેની 24મી કલમ, તેઓ હાક મારે ત્યાર પહેલા, બોલો હાલેલુયા, તેઓ હાક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ. મારો તમારો પ્રભુ ઉત્તર આપવાને માટે તૈયાર છે. વધારે પ્રાર્થના, વધારે સામર્થ, ઓછી પ્રાર્થના, ઓછી સામર્થ, પ્રાર્થના જ નહીં, કોઈ સામર્થ જ નહીં. વધારે વચન, વધારે વિશ્વાસ, ઓછા વચન, ઓછો વિશ્વાસ, વચન જ નહીં, વિશ્વાસ જ નહીં. કેમ કે જે લોકો ચર્ચમાં બેસવા માટે આનાકાની કરતા હોય, ચર્ચમાં બેસવા માટે કદાચ તેને કંતારો ઉપજી આવતો હોય, ચર્ચમાં બેસતા નથી ને પ્રભુના વચન સાંભળતા જ નથી, અગર વચન સાંભળતા નથી તો પછી બીજું શું સાંભળતા હોય? કેમ કે જે બીજું કંઈ સાંભળતા હોય તે તેની અંદરથી બહાર નીકળશે. કેમ કે વચન સાંભળતા નથી માટે વચન નીકળશે જ નહીં, નીકળશે જ નહીં. જેવું તે સાંભળે છે તેવું જ નીકળશે જ્યારે પ્રભુના ચરણમાં પ્રવેશીએ. બાઇબલ કહે છે સૈન્યોના દેવ યહોવાની આરાધના કરવાને યરુશાલેમમાં નહીં જાય, એના પર વરસાદ આવશે જ નહીં. અને સાથે સાથે એવું લખેલું છે કે જેમ કોઈ માણસ છે તેની માં દિલાસો આપે છે તેમ દિલાસો યરુશાલેમમાં મળશે.
યરુસાલેમમાં પ્રાર્થના ભવનમાં પ્રભુ પોતાના વચનો દ્વારા દરેક વ્યક્તિઓને સાંત્વના દિલાસો આપે છે. એવા પ્રભુની હઝુરમાં જનાર વ્યક્તિને પ્રભુએ વિશ્વાસ ન ખોવે, વિશ્વાસમાં સ્થિર રહે માટે કહ્યું. 65:24 તેઓ હક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ. હજુ તો પ્રભુને પોકારતા હોય, બોલતા હોય એટલી જ વારમાં પ્રભુએ કીધું ઉત્તર આપીશ. અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. તેઓ હાક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ. કેટલો મહાન પરમેશ્વર! આપણા બોલવા પહેલા પણ જાણી જાય છે, અને શું બોલવાના છે, કયા શબ્દો બોલવાના છે તે પણ પ્રભુ જાણી જાય છે. તેના માટે કોઈ કામ અશક્ય નથી. અશક્યને શક્ય બનાવનો ઈશ્વર તે છે. આપની પ્રાર્થનાનો જવાબ આપવાને માટે તૈયાર છે. તો પ્રાર્થનાનો ઉત્તર આપનાર પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરીને આપણે પ્રાર્થના કરીએ, કરતા રહીએ. આપણા વિશ્વના પ્રભુના લોકો માટે પ્રાર્થના કરીએ, આપણા ભારત દેશના પ્રભુના પસંદકા લોકો માટે પ્રાર્થના કરીએ, આપણા ગુજરાત રાજ્યના તમામ વિશ્વાસ કરનાર લોકો માટે પ્રાર્થના કરીએ, સાથે સાથે તમામ નેતા અને રાજકારણીઓ માટે પણ પ્રાર્થના કરીએ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને બાળકો માટે પણ પ્રાર્થના કરીએ, અને પ્રભુના જીવનથી દૂર છે તેઓના જીવના બચાવને માટે પણ પ્રાર્થના કરીએ, આપણા દેશની અંદર શાંતિ છવાયેલી રહે એને માટે પણ પ્રાર્થના કરીએ, આપણા ઘરમાં પરિવારમાં કુટુંબમાં શાંતિ બનેલી રહે એને માટે પણ પ્રાર્થના કરીએ, મંડળીમાં એકતા સંગઠન રહે એના માટે પણ પ્રાર્થના કરીએ. કોઈના ઉપર દોષ ન મૂકીએ, કોઈની નફરત ન કરીએ, કોઈના પ્રત્યે વેર ન રાખીએ, કોઈના પ્રત્યે જલન ન રાખીએ. બસ આપણો જીવતો જાગતો દેવ છે એના ચરણોમાં જીવન ઝૂકતું કરીને, પ્રભુને જીવન સમર્પણ કરીને, આ તો ઊંચા રાખીને પ્રાર્થના કરી શકાય, યા ખુરશી પર બેસીને પણ પ્રાર્થના કરી શકાય, પલાઠી વાળીને પણ પ્રાર્થના કરી શકાય, ઘૂંટણે પડીને પણ પ્રાર્થના કરી શકાય. જેમ તમને પ્રેરણા મળે તેવી રીતે તમે કરો. જો કદાચ શરીરની ઉંમર છે, શરીર ઘરધું થયું છે, ઘૂંટણ ના પડી શકાય, તો પલાઠી વાળીને યા ખુરશી પર બેસીને પણ તમે પ્રાર્થના કરો. પરંતુ પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરીને પ્રભુને પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. પ્રભુ જરૂર તમારી પ્રાર્થનાનો જવાબ આપશે, કેમ કે યેશુ મરેલો નથી, મરેલામાંથી પાછો ઉઠેલો છે, જીવતો હાજરા હજુર, સંકટના સમયે મદદગાર ઈશ્વર છે. એના ચરણમાં જીવન ઝૂકતું કરીને પ્રાર્થના કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય મારા જીવનના સ્વામી, ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં અમે તમારી સાંધે તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રભુજી, આ સમયમાં અમે તમારા અધીન થયે છે, તમારા વચનના અધીન થયે છે, પવિત્ર આત્માના અધીન થયે છે, તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના અધીન થયે છે. અમારું જીવન આત્મા મન સહિત આત્મા સમર્પણ કરીએ છે. અને રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, મહિમાને યોગ્ય પરમેશ્વર, તમારી જ મહિમા માટે તમારા દીકરા ઈસુ મસીહના નામે પ્રાર્થના કરું છું. અને આ કાશીસ્થાનોમાં દુષ્ટના લશ્કરોને ઈસુના નામમાં બાંધું છું, એસુ ખ્રિસ્તના નામમાં તોડી નાખું છું. અને આ વિસ્તાર ઇલાકાની અંદર, ગામની અંદર તમામ અંધકારની શક્તિને, સૈતાના પરિબળોને, મસીહ વિરોધીની આત્માની ઈસુના નામમાં બાંધું છું. આખા ગામની અંદર બંધાઈ જા, અંધકારની શક્તિ એસુ ખ્રિસ્તના નામમાં ધમકાવું છું. નિકાલ ઉજ્જળ વેરાન પ્રદેશમાં ચાલીએ ઈસુના નામમાં. જે ભાઈ બહેનો વચન સાંભળી રહ્યા છે અને જે તે ગામના હોય તે ગામને માટે પણ પ્રાર્થના કરું છું. પ્રભુ, જે મારા પ્રિય ભાઈ બહેનો વચન સાંભળી રહ્યા છે, જે ગામમાં, જે શહેરમાં રહેતા છે, તેઓના ગામ માટે, તેઓના શહેર માટે પ્રાર્થના કરું છું. એ તમામ અંધકારની શક્તિ, તેઓના ઘરની આજુબાજુ રખડતી ભટકતી આત્મા, અંધકારની શક્તિની ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું. ઘર, પરિવાર, કુટુંબ, ગામ, શહેરને છોડી નીકળું, ઉજ્જળ વેરાન પ્રદેશમાં ચાલ્યા એસુના ઝારીના નામમાં. અને આ સમયમાં દરેક વિશ્વાસીઓના ઘરોની ફરતે ઈસુના લોહીની વાર બનાવું છું. દરેક સાંભળનારાઓને જીવન આપવા મનસે પર ઈસુ તારો લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો અને દરેકના ઘરમાં શાંતિ થાવ. લોર્ડ, મારું સાંભળી બદલાવા હાલેલુયા. તથા પ્રભુ, અમારું ઢાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.